જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં નવરાત્રી દરમિયાન કરાતું કુમારિકા પૂજન, જેને આપણે ગોળની જમાડવી તેવું કહીએ છીએ, શું છે તેનું મહત્વ, કુમારિકા પૂજનની વિધિ તથા કુમારિકા પૂજન માટે કેવી કુમારિકા યોગ્ય કહેવાય, જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાંભળશું. મિત્રો, નવરાત્રીના 9 દિવસ આપણે માની પૂજા આરાધના કરીએ છીએ, વ્રત ઉપવાસ કરીએ છીએ. નવરાત્રી એટલે રાત્રિ પૂજન દ્વારા જગતજનની મા નવદુર્ગાની આરાધના કરાય છે. નવરાત્રીના 9 દિવસ કરેલા વ્રતના પાળના અષ્ટમી અને નવમી તિથિએ કુમારિકા પૂજન એટલે કે નાની દીકરીઓને ગોળની સ્વરૂપે આમંત્રણ આપી ભોજન કરાવી ભેટ અપાય છે, એ જ નવરાત્રી વ્રતના પાળના. નવરાત્રીનું વ્રત કરનારને કુમારિકા પૂજન કર્યા વગર નવરાત્રી વ્રત દેવીની પૂજા પૂર્ણ થતી નથી. જે રીતે આપણે એકાદશી, અમાસ કે પછી અન્ય કોઈ વ્રત કે ઉપવાસ કરીએ છીએ, તો તેના પાળના બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને કરીએ છીએ, તેવી જ રીતે નવરાત્રી વ્રતના પાળના કુમારિકા પૂજન કરીને કરાય છે, જેના વગર વ્રત પૂર્ણ થતું નથી, પૂજા પૂર્ણ થતી નથી. દેવી ભગવતીના આશીર્વાદ પ્રાપ્ત કરવા ચૈત્ર મહિનાની ગુપ્ત નવરાત્રી અને આસો માસની શારદીય નવરાત્રીમાં કુમારિકા પૂજનનું ખૂબ મહાત્મ્ય છે. નવરાત્રીમાં કુમારિકા પૂજન કરવાથી દેવી પ્રસન્ન થાય છે. 2 થી 10 વર્ષની કન્યાને કુમારિકા કહેવાય છે. તેમને આમંત્રણ આપી પૂજા અર્ચના કરી ભોજન કરાવવાથી ધન, આયુષ્ય, બળ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. નવરાત્રીના 9 દિવસમાંથી કોઈ પણ દિવસે કુમારિકા પૂજન કરી શકાય છે, કારણ કે નવરાત્રીના 9 દિવસ માની પૂજા આરાધના કરવા માટેના શુભ દિવસો છે. પરંતુ નવરાત્રીની 7મી, 8મી અને 9મી તિથિના દિવસે કુમારિકા પૂજનનું મહત્ત્વ વધારે છે. પરંતુ સમય અને સંજોગ અનુસાર 9 દિવસમાંથી કોઈ પણ દિવસે કુમારિકા પૂજન કરી શકાય છે. કુમારિકા પૂજનમાં 1 વર્ષની કન્યાને વજર્ય ગણી 2 થી 12 વર્ષ સુધીની કુમારી કન્યાને પ્રાધાન્ય આપવામાં આવે છે. કુમારિકા એટલે ગાયત્રીનો અંશ અને કુમારિકા પૂજન એટલે ગાયત્રી દેવીનું પૂજન ગણાય છે. પૌરાણિક માન્યતા અનુસાર ધાર્મિક દ્રષ્ટિએ કુમારિકાનું સ્થાન દૈવ શક્તિયુક્ત અને પરમ પવિત્ર ગણાય છે. આથી નવરાત્રી કે ધાર્મિક પ્રસંગોમાં વ્રત, પરાયણ, હોમ, હવન કે યજ્ઞ વગેરે શુભ કાર્યની શરૂઆતમાં કુમારિકા પૂજનનું મહાત્મ્ય ઘણું જ વધારે છે. વ્રત ઉપાસના દરમિયાન કુમારિકાઓને શક્તિ અનુસાર સંખ્યામાં આમંત્રણ આપી પોતાના ઘેર સન્માનપૂર્વક બોલાવી તેમની પૂજા કરી મિષ્ટ ભોજન વગેરે જમાડી વસ્ત્ર અલંકાર ભેટ વગેરે અર્પણ કરી તેમને પ્રસન્ન કરવાનું અને બહુમાન કરવાનું સૂચન ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે. વર્ષમાં આવતી 4 નવરાત્રીઓ કુમારિકા પૂજન માટે ઉત્તમ સમય ગણાય છે. વ્રતના પ્રથમ દિવસે 1 કુમારિકાને આમંત્રણ આપી તેનું પૂજન કરવું અને મિષ્ટાન્ન જમાડી વસ્ત્ર અલંકાર વગેરે દક્ષિણા આપી પ્રસન્ન કરવી. પછી દરરોજ 1-1 ઉપકુમારિકાની અભિવૃદ્ધિ કરવી. 9 અથવા 10 દિવસ સુધી આ વ્રત સ્થિર ચિત્તે અને ઉદાર મને, તન મનની શુદ્ધિ સાથે શ્રદ્ધાપૂર્વક કરવું. કુમારિકાઓને આદ્ય શક્તિના અંશ તરીકે વંદનીય અને પૂજનીય ગણી છે. કન્યા પૂજન માટે 2 થી 10 વર્ષની છોકરીઓની પૂજા કરવાની પરંપરા આપણા શાસ્ત્રોમાં કહી છે. 2 વર્ષની કન્યા કુમારિકા હોવાથી તેની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે. 3 વર્ષની કન્યા ત્રિમૂર્તિ હોવાથી તેની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે. 4 વર્ષની કન્યા કલ્યાણી સ્વરૂપ હોવાથી તેની પૂજા કરવાથી ઘરનું કલ્યાણ થાય છે. 5 વર્ષની કન્યા રોહિણી રૂપ હોવાથી તેનું પૂજન કરવાથી બીમારીઓમાંથી મુક્તિ મળે છે. 6 વર્ષની કન્યા કાલિકા રૂપ સમાન હોવાથી તેની પૂજા કરવાથી રાજયોગની પ્રાપ્તિ થાય છે. 7 વર્ષની કન્યા ચંડિકા રૂપ હોવાથી ઐશ્વર્ય પ્રદાન કરે છે. 8 વર્ષની કન્યા શાંભવી રૂપનું પ્રતીક હોવાથી તેની પૂજા કરવાથી વિજય પ્રાપ્ત થાય છે. 9 વર્ષની કન્યા દુર્ગા દેવીનું રૂપ હોવાથી તેની પૂજા કરવાથી શત્રુનો નાશ કરે છે. 10 વર્ષની કન્યા સુભદ્રા રૂપ સમાન હોવાથી તેની પૂજા કરવાથી બધી જ ઈચ્છા, મનોકામના પૂર્ણ થાય છે. આમ 1 થી 10 વર્ષની કન્યાને નવદુર્ગાનું રૂપ માની તેને ઘરે ભોજન માટે આમંત્રણ આપવું. કુમારિકા ઘરે આવતા તેની દેવી સ્વરૂપ માનીને તેનું મનોભાવથી સ્વાગત કરવું. તેના પગ ધોઈને તેને કંકુમ લગાવવું, સ્વચ્છ આસન પર બેસાડવા, કપાળ પર કંકુ લગાવી તેમને મનગમતું ભોજન પીરસવું કે પછી પ્રસાદ તરીકે ખીર, પૂરી, શીરો કે પછી જે પ્રકારના નૈવેદ્ય બનાવ્યા હોય તે પ્રકારના નૈવેદ્ય પીરસવા. આ રીતે કુમારિકાનું પૂજન કરી તેમને નૈવેદ્ય જમાડી યથાશક્તિ ભેટ આપવી.
ભેટમાં ફૂલનો ગજરો કે પછી સૌભાગ્યની ચિહ્ન વસ્તુ અથવા તો શક્તિ સામથર્ય અનુસાર તમારે જે વસ્તુ આપવાની ઈચ્છા હોય તે આપી શકાય છે. એક કન્યાનું પૂજન કરવાથી ઐશ્વર્ય પ્રાપ્તિ થાય છે. બે કન્યાનું પૂજન કરવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે. ત્રણ કન્યાનું પૂજન કરવાથી અર્થ, ધર્મ અને કામ પ્રાપ્તિ થાય છે. ચાર કુમારિકાઓનું પૂજન કરવાથી રાજ્ય પદ પ્રાપ્તિ થાય છે. પાંચ કન્યાનું પૂજન કરવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે. છ કન્યાનું પૂજન કરવાથી ષટકર્મ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સાત કન્યાનું પૂજન કરવાથી રાજ્ય પ્રાપ્તિ અને સંપત્તિ પ્રાપ્તિ માટે આઠ કુમારિકાનું પૂજન કરવામાં આવે છે. નવ કન્યાનું પૂજન કરવાથી રાજ્ય મળે છે. આમ નવરાત્રી દરમિયાન નવ દિવસ માની પૂજા આરાધના કરી હોવાથી નવ દુર્ગા સ્વરૂપ નવ કન્યાઓનું પૂજન કરવાનું મહાત્મ્ય છે. કહેવાય છે કે કન્યા પૂજન કરતી વખતે એક બટુક એટલે કે એક ભૈરવ સમજીને એક નાના છોકરાને પણ સાથે જમવા માટે આમંત્રણ જરૂર આપવું. મિત્રો, આ શાસ્ત્રમાં વર્ણવેલ કુમારિકા પૂજનની વિધિ છે, પરંતુ આપણી પરંપરા, પ્રથા, રિવાજ અને કુળ ધર્મ અનુસાર કન્યા પૂજન કરવું જોઈએ. આ પ્રકારે જેટલા વર્ષની કુમારિકા હોય તેને યોગ્ય નામાભિધાન આપી પૂજન કરવાનું મહર્ષિ વેદવ્યાસે કહ્યું છે. આ રીતે કુમારિકા પૂજન કરી માં નવદુર્ગાને પૂજા આરાધના સ્તુતિ કરવી. કે હે માં, બ્રહ્માદિ દેવોને માત્ર લીલાથી જ સર્જે છે અને એ જ દેવો વડે જે દેવી પૂજાય છે તે કુમારિકા પૂજન સ્વરૂપ દેવીને મારા પરિવાર સાથે હું વિધિપૂર્વક પૂજું છું. સત્વિક ગુણો વડે વિધવિધ સ્વરૂપે ત્રણેય કાળમાં ત્યાગી રહેલા શક્તિરૂપ ત્રિમૂર્તિને હું ભક્તિભાવપૂર્વક પૂજું છું, જે અહોનિશ ભક્તોનું કલ્યાણ કરનાર છે, સર્વ મનોકામનાઓ પરિપૂર્ણ કરનાર છે એવી કલ્યાણી દેવીનું હું પૂજન કરું છું. જે દેવી પૂર્વજન્મના સંચિત કર્મરૂપ બીજને ઉગાડનાર છે તે રોહિણી દેવીને હું નમસ્કાર કરું છું. જે દેવી સૃષ્ટિના અંતે સચરાચર જગતનો નાશ કરે છે તે મહાકાળી માતાને મારા કોટી કોટી વંદન. ચંડમુંડનો નાશ કરનાર તથા સર્વ પાપોને હરનાર ઉગ્ર સ્વરૂપા દેવી ચંડિકાની હું પૂજા કરું છું. જેમની ઉત્પત્તિ સ્વયંભૂ છે તે સુખદાતા દેવી શાંભવીની હું પ્રાર્થના કરું છું, પૂજન કરું છું. મહાપીડાનો નાશ કરનાર, ભક્તોનું રક્ષણ કરનાર દુર્ગા દેવીનું હું પૂજન કરું છું. ભક્તોના અમંગલ અને અકલ્યાણનો નાશ કરી હંમેશા કલ્યાણ કરે છે એવા સુભદ્રા દેવીને હું હંમેશા પૂજું છું. આવી રીતે પૂજા સ્તુતિ કરીને વ્રત પર્વમાં વિધિ અનુસાર કુમારિકાઓની પૂજા કરવી અને વસ્ત્ર અલંકાર અર્પણ કરવા. તો મિત્રો, આ હતી કુમારિકા પૂજનની વિધિ અને તેનું મહાત્મ્ય. હવે જોઈએ કુમારિકા પૂજન માટે કેવી કન્યા યોગ્ય ગણાય અને કેવી કન્યા અયોગ્ય ગણાય. મિત્રો, શાસ્ત્રોમાં કહ્યું છે કે પૂરા અંગોવાળી, સ્વચ્છ, સુઘડ, સ્વરૂપવાન અને નિરોગી કુમારિકા કન્યા પૂજન માટે હોવી જોઈએ. ગઢ ગુમડ કે કોઢ વિનાની 2-12 વર્ષ વચ્ચેની ઉંમરવાળી કુમારિકા જ હોવી જોઈએ. વર્ણાશ્રમની દ્રષ્ટિએ બ્રાહ્મણ કુમારિકા સર્વ કાર્યો માટે ઉત્તમ, પૂજનીય અને વંદનીય ગણાય છે. ક્ષત્રિય કન્યા રાજકાજ તથા વિજય માટે પૂજ્ય ગણાય છે. વૈશ્ય કન્યા વેપાર ધંધા કે ઉદ્યોગના લાભ માટે પૂજ્ય ગણાય છે. શૂદ્ર કન્યા સેવા સુખ માટે પૂજ્ય ગણાય છે. ખોડ ખાપણવાળી, કોઈ પણ પ્રકારની ખામીવાળી, અગર તો ખંડિત અંગવાળી, ઓછા અંગોવાળી, ગઢ ગુમડ કે કોઢવાળી, કોઈ ઘાના નિશાનવાળી, કદરૂપી, કાણી, જન્માંધ, ત્રાસી કે ફાંગી નજરવાળી, શરીર પર વધુ રૂવાટીવાળી, રોગીલી, રજસ્વલા કુમારિકા વજર્ય કે અયોગ્ય ગણાય છે. આવી કન્યા કુમારિકા પૂજન માટે ન હોવી જોઈએ. વિધવાની કુખે જન્મેલી, લગ્ન પહેલાં એટલે કે કુંવારી માતાએ જન્મ આપેલ કન્યાઓ પૂજન માટે અયોગ્ય ગણાય છે. સામાન્ય રીતે નવરાત્રી વ્રત પૂજન માટે ઉત્તમ ગણાય છે. જો તેમ ન થઈ શકે તો માત્ર એક જ દિવસ આઠમ એટલે કે દુર્ગાષ્ટમી, હવન અષ્ટમી કુમારિકા પૂજન કરી શકાય છે. શક્ય હોય તો બ્રાહ્મણે બ્રાહ્મણ કન્યાને, ક્ષત્રિય બ્રાહ્મણ તથા ક્ષત્રિય કન્યાને, વૈશ્ય બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય કન્યાને, શૂદ્રોએ ચારેય વર્ણની કન્યાઓને પૂજવી યોગ્ય ગણાય છે. કુમારિકા વ્રત પૂજન સાતમ, આઠમ, નોમ પણ 3 દિવસ ઉપવાસ કરીને કરવું, જેથી આદ્યશક્તિ અંબા, માં ગાયત્રી વગેરે દેવીઓ સૌના મનના મનોરથો પરિપૂર્ણ કરે છે. આદ્યશક્તિના અનેકવિધ સ્વરૂપો છે. નવરાત્રિની 9 દેવીઓ કુમારિકા દેવી, ત્રિમૂર્તિ દેવી, કલ્યાણી દેવી, રોહિણી દેવી, કાલિકા દેવી, ચંડિકા દેવી, શાંભવી દેવી, દુર્ગા દેવી, સુભદ્રા દેવી વગેરે ગણાય છે. એમાં કુમારિકા દેવી એ પાર્વતીજીનું સ્વરૂપ ગણાય છે. કુમારિકા દેવીનું વાહન મોર છે. ત્રિદેવીનું સ્વરૂપ સાત્વિક ગણાય છે.
તેમનું પૂજન કરનાર કૃપાને પાત્ર થાય છે અને તેમના પાપ અને દુઃખ દર્દોનો નાશ થાય છે. કલ્યાણી દેવીને અભયાંબિકા દેવી પણ કહેવામાં આવે છે. આ દેવીના શાંત અને ઉગ્ર એમ બે સ્વરૂપ છે. શાંત સ્વરૂપે ધર્મનું રક્ષણ કરે છે અને ઉગ્ર સ્વરૂપે અધર્મનું ભક્ષણ કરી સમગ્ર વિશ્વનું કલ્યાણ જ કરી રહ્યા છે. રોહિણી દેવીને પુરાણોમાં અણીમાદીના અક્ષર સ્વરૂપ અને અનેક શક્તિના ભેદભાવવાળા ગણવામાં આવે છે. કાલિકા દેવીના પણ બે સ્વરૂપ છે, સૌમ્ય અને ઉગ્ર. પાર્વતી, ગૌરી, હિમવતી, જગતમાતા અને ભવાની, ભુવનેશ્વરી વગેરે તેમના શાંત સ્વરૂપો છે અને દુર્ગા, કાલિકા, ચંડી, ચંડિકા, ભૈરવી, મહાકાલી, કાલરાત્રી વગેરે તેમના ઉગ્ર સ્વરૂપો છે. શાંત સ્વરૂપે ભક્તોનું રક્ષણ કરે છે અને ઉગ્ર સ્વરૂપે અધર્મીનો ધ્વંસ કરે છે. ચંડિકા દેવી એ આસુરી તત્વોનો ધ્વંસ કર્યો હતો. દેવો અને ઋષિમુનિઓએ પણ ચંડિકાનું સાત્વિક ભાવે પૂજન કર્યું હતું. કહેવાય છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની કૃપાયમાન મુખ મુદ્રામાંથી એક મહાતેજ પ્રગટ થયું. તેમાંથી આ પરાશક્તિ શ્રી પરમેશ્વરીનું એક નારી સ્વરૂપ પ્રગટ થયું તે શ્રી ચંડિકા દેવી કહેવાય છે. શિવ શંભુના પત્ની પાર્વતીજી એ શાંભવી. પાર્વતીજી સતી ધર્મના પ્રતિક રૂપે છે. નવરાત્રિના પવિત્ર દિવસોમાં શાંભવી તરીકે તેમનું પૂજન વધુ ઇષ્ટ ગણાયું છે. તેમણે દુર્ગમ અસુરનો ધ્વંસ કરી જગતનું કલ્યાણ કર્યું એટલે દુર્ગા કહેવાયા. શ્રી દુર્ગા પણ પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે. શ્રી દુર્ગા ભક્તોના સર્વ સંકટો દૂર કરનારી દયાળુ દેવી છે. આ દેવીએ અનાજ, શાકભાજી અને ફળ ફળાદિ આપ્યા તેથી વિશ્વમાં સર્વત્ર પ્રસન્નતા અને સુખાકારી વ્યાપી રહી. આ દેવીને સતાક્ષી અને શાકંભરી નામોથી નવાજ્યા છે અને બિરદાવ્યા છે. જે કોઈ દુર્ગા સ્વરૂપના શરણે આવે છે તેની દુર્ગતિ થતી નથી. સુભદ્રા દેવી એ ભગવાન શ્રી કૃષ્ણના બહેન અને અર્જુનના પત્ની હતા. બળદેવજીની ઈચ્છા વિરુદ્ધ શ્રી કૃષ્ણે યુક્તિ કરીને સુભદ્રાના લગ્ન અર્જુન સાથે કરાવી આપ્યા હતા. જગન્નાથપુરીમાં બિરાજેલ સુભદ્રાજીનું દેવી તરીકે પૂજન થાય છે. શેષનાગના અવતાર બળભદ્રજી સાથે સુભદ્રા દેવીની મૂર્તિ છે. સર્વ અમંગલોનો નાશ કરી ભક્તોનું જે ભદ્ર એટલે કે કલ્યાણ કરે તે સુભદ્રા દેવી. આ પ્રકારે આદ્ય શક્તિના વિવિધ સ્વરૂપો છે. જેમ દાગીનાના ઘાટ અને નામ જુદા જુદા પણ સોનું તો એક જ છે, એમ જ આદ્ય શક્તિ એક જ, દેવી એક જ, પરંતુ નામકરણ જુદા જુદા છે. દરેક કુમારિકામાં શ્રદ્ધાપૂર્વક પવિત્ર અને પૂજ્ય ભાવે દેવીના દર્શન જે કરે તેનું જીવ્યું, જોયું, જાણ્યું, કર્યું, કરાવ્યું સાર્થક ગણાય છે. બોલો માં નવ દુર્ગાની જય. તો મિત્રો, આ હતી નવરાત્રિ દરમિયાન કરાતી કુમારિકા પૂજનની વિધિ અને તેનું મહત્વ, જેની સંપૂર્ણ માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય નવ દુર્ગા જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.